हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। अगाउना वीडियो नी अंदर अपनी जे प्राथमिक फरजो छे तेना विषे अभ्यास करी चुक्या हता। आ वीडियो नी अंदर अपने जाहिर मिलकत विषे भणवानुं छे। तमे ज्यां रहो छो, तमारुं घर छे, तमारी शेरी छे, शेरीनी आजूबाजूमां घणी एवी वस्तु छे के जे आपणे ઇઝીલી કોઈના ડર વગર જઈ શકીએ છીએ। આપણે આપણા પાડોશીના ઘરે જવું હોય તો આપણે કંઈ આમ આપણું ઘર હોય એ રીતે બિંદાસથી ફરી શકીએ છીએ? ના। કેમ? તો કે એ એમનું પોતાનું ઘર છે। જ્યારે આપણે મંદિરે જવું હોય, પુસ્તકાલયમાં જવું હોય, બગીચામાં જવું હોય તો ત્યાં આપણે કોઈની પરમિશન લઈએ છીએ? ના। ત્યાં કેમ નથી લેતા? તો કે એ જાહેર મિલકત છે, માટે ત્યાં આગળ આપણે પરમિશન લેતા નથી। જાહેર મિલકત કોને કહેવાય છે? તો કે જે વસ્તુનો બધા સહિયારો ઉપયોગ કરતા હોય તેને જાહેર મિલકત કહે છે। જાહેર મિલકતનો ઉપયોગ બધા જ વ્યક્તિઓ ભેગા મળીને એનો ઉપયોગ કરતા હોય, મતલબ કે ત્યાં કોઈની ખાનગી મિલકત ના કહેવાય, એવી વસ્તુને આપણે શું કહીએ છીએ? તો કે જાહેર મિલકત કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જાહેર મિલકતના ઉદાહરણ તમે મને કહી શકશો કે કયા કયા છે? તો જાહેર મિલકતના ઉદાહરણ આપણે જોઈએ તો કે બગીચો, તેના ઉદાહરણ આપણે જોઈએ। બગીચો, તો કયો બગીચો? તો કે જાહેર બગીચો, ઓકે, પહેલો। પછી જાહેર પુસ્તકાલય, મંદિર, મસ્જિદ, કે જે વગેરે કેવી મિલકત છે? જાહેર મિલકત છે કે બધા જ લોકો સહિયારી રીતે એનો ઉપયોગ કરે છે। ત્યાર પછી આપણા આજુબાજુની જાહેર મિલકત જોઈએ તો આપણા આસપાસની જાહેર મિલકત કઈ છે? આપણા આજુબાજુની જાહેર મિલકત તો આપણે જોઈએ જાહેર પુસ્તકાલય, અથવા તો કે ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયત છે કે જે ગામના બધા જ સભ્યો શું કરે છે? ત્યાં આગળ સહિયારો એનો ઉપયોગ કરે છે। પછી જાહેર બસ સ્ટેશન, બસ સ્ટેશન પણ કેવું છે? તો કે એક જાહેર મિલકત છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બુકની અંદર આપણે જોઈએ તો આપણને બુકની અંદર ચાર ચિત્ર આપેલા છે। ચાર ચિત્રની અંદર પહેલા ચિત્રની અંદર એક સ્ત્રી છે, શું કરે છે? કચરો સાફ કરે છે। અને બીજા ચિત્રની અંદર એ જ સ્ત્રી કચરો જે એકઠો કર્યો છે એ શું કરે છે? તો કે કચરા પેટીમાં નાખે છે। ત્યાર પછીનો જોઈએ બીજું ચિત્ર, તો કે એક જે સ્ત્રી છે કચરો જે એને કોઈ ટોપલીમાં ભેગો કરેલો છે, કોઈ છાબડીની અંદર એ કચરો ભેગો કરેલો છે, એ કોઈ જાહેર સ્થળની અંદર એટલે કે ખુલ્લા જગ્યા પર, રસ્તા પર કચરો ફેંકે છે। અને બીજી બાજુમાં જોઈએ તો કે કોઈ નાનું બાળક છે, મતલબ કે કોઈક બાળક છે જે શું છે, બીમાર છે, ડૉક્ટર અને નર્સ એમને શું કરે છે? ટ્રીટમેન્ટ કરે છે। આપણે જોઈએ તો કે આપણને આ બંને ચિત્રની અંદર કઈ બાબત સારી લાગે છે? પહેલો ક્વેશ્ચન છે કે બંને ચિત્રની અંદર આપણને કઈ બાબત સારી લાગે છે? તો આપણે તેનો જવાબ લખીશું, પહેલા ચિત્રમાં શેરીમાં પહેલા ચિત્રમાં શેરીમાં કચરો વાળીને ભેગો કરાય છે, ઓકે, અને તેનું શું કરવામાં આવે છે? તેને કચરા પેટીમાં નખાય છે, ઓકે। આ બંને બાબત આપણને સારી લાગે છે તો આપણે લખીશું કે આ બંને બાબત
સારી લાગે છે. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે કે બંને ચિત્રમાં કઈ બાબત ખરાબ છે? બંને ચિત્રમાં કઈ બાબત ખરાબ છે? તો કે બીજા ચિત્રમાં કચરાને ખુલ્લામાં ફેંકી દેવાય છે. આપણે જોઈ શકીએ છીએ કે બીજા ચિત્રની અંદર એ કચરો ખુલ્લામાં ફેંકાય છે કે કચરો ખુલ્લામાં ફેંકાય છે. ત્યાર પછી બીજું શું જોવા મળે છે? તો કે પરિણામે વ્યક્તિ બીમાર પડે છે. પરિણામે વ્યક્તિ બીમાર પડે છે. આ બંને બાબત ખરાબ છે. કચરો આપણે શું થશે, કચરો બહાર ખુલ્લામાં ફેંકવાય છે, તો એ કચરો બહાર ફેંકવાથી કોઈ વ્યક્તિ બીમાર થઈ શકે છે. ખુલ્લામાં પાણી પણ એ રીતે નાખવાથી શું થાય છે, વ્યક્તિ બીમાર પડી શકે છે. તો આ બંને બાબત ખરાબ છે. તો આપણે લખીશું કે આ બંને બાબત ખરાબ છે. ઓકે, ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે, શું કહે છે? તમારા ઘરના કચરાનો નિકાલ ક્યાં કરો છો? તમારા ઘરના કચરાનો નિકાલ ક્યાં કરો છો? તો ચલો આપણે ઘરના કચરાનો નિકાલ ક્યાં કરીએ છીએ? તો કે પહેલાં આપણે એને ડસ્ટબિનમાં નાખીશું. ઓકે, તો કે અમે અમારા ઘરના કચરાનો નિકાલ ઘરના કચરાનો નિકાલ કચરા પેટીમાં કરીએ છીએ. ચલો આ કચરો આપણે કચરા પેટીમાં નાખીએ છીએ, તો આ બાબત કેવી છે, સારી બાબત છે કે ખરાબ બાબત છે? મતલબ કે સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? કચરો કચરા પેટીમાં નખાય છે તો ક્યાંય ગંદકી નહીં ફેલાય, અને ગંદકી નહીં ફેલાય તો કોઈ વ્યક્તિ બીમાર થશે નહીં. માટે આ બાબત કેવી થશે, તો કે આ બાબત સારી બાબત થશે. શેરીમાં ભેગા થયેલા કચરાના નિકાલ માટે કઈ વ્યવસ્થા છે? ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો કે કચરો જે બધો એકઠો થાય છે તેને ક્યાં નાખવામાં આવે છે? શેરીમાં ભેગા થયેલા કચરાના નિકાલ માટે શેરીની અંદર એ કચરો ભેગો થશે એ કચરાને તો કે ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર સાથે શું જોડેલું હશે, ટોલી. તો કે ટોલીની વ્યવસ્થા, ટોલીની વ્યવસ્થા કરી કચરો જે સફાઈ કર્મચારી છે, તો કે ટ્રેક્ટર ટોલીની વ્યવસ્થા કરી કચરો સફાઈ કર્મચારી દ્વારા લઈ જવાય છે. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન છે કે તમારા ઘરના ગંદા પાણી ગંદા પાણીનો નિકાલ ક્યાં કરો છો?
આપણે આપણા ઘરનું જે ગંદુ પાણી છે એને ક્યાંય આપણે આમ ખુલ્લા ફેંકી દઈએ છીએ? ના, શું કરીએ છીએ તો કે ગટરની વ્યવસ્થા કરીને એ ગંદા પાણીને આપણે કોઈક બહારની જગ્યાએ ફેંકીએ છીએ. તો આપણે જોઈ લઈએ તો કે કોઈ સુકાઈ જાય તેવી જગ્યાએ આપણે એને નાખીએ છીએ. અમે અમારા ઘરના ગંદા પાણીનો નિકાલ ગટરમાં કરી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્વેશ્ચન લખ્યા છે. એ ક્વેશ્ચનને આપણે શું કરવાનું છે તો તમારી જે પર્યાવરણની નોટબુક છે એ પર્યાવરણની નોટબુકની અંદર આ ક્વેશ્ચન આન્સર બંને તમારી પર્યાવરણની નોટબુકની અંદર લખવાના છે. ત્યાર પછીનું છે કે અમિત અને રાહુલનો છોડ. અમિત અને રાહુલ બંને મિત્ર છે અને એ બંને મિત્ર શું કરે છે તો પહેલા ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે બ્લુ કલરના કપડાવાળો છોકરો છે કોણ છે? અમિત. અને એની બાજુમાં જે રેડ કપડાવાળો છોકરો છે એ કોણ છે? તો કે રાહુલ છે. અમિત અને રાહુલ બંને શું કરે છે? એકબીજા સાથે મસ્તી કરે છે, પહેલા ચિત્રની અંદર આપણને દેખાય છે. બીજા ચિત્રની અંદર એ અમિત રાહુલને ધક્કો મારે છે ને રાહુલ શું થાય છે? નીચે પડી જાય છે. હવે જ્યારે રાહુલ નીચે પડે છે એ વખતે ત્યાં જે જગ્યાએ ઊભો હતો એના પાછળના ભાગે શું હતું? તો નાનો કુમળો છોડ ઉગેલો હતો. એ છોડ ઉપર રાહુલ જઈને પડે છે. આ છોડ શું થશે? ભાંગી જશે ને કરમાઈ જશે. તો એ છોડ શું થાય છે? તો રાહુલ એના ઉપર પડ્યો છે તો કે રાહુલ દ્વારા છોડ ભાગી ગયો છે. હવે ત્રીજા ચિત્રની અંદર રાહુલ શું કરે છે? તો ત્રીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે રાહુલે જે છોડ ભાગી ગયો છે એ છોડને ઊભો કરવાનો ટ્રાય કરે છે. ચોથા ચિત્રમાં જોઈએ તો કે અમિત અને રાહુલ બંને શું કરે છે? તો અમિત અને રાહુલ બંને એ જે છોડ પડી ગયો છે એ છોડને પાણી આપે છે અને એની અંદર એ સમારકામ કરે છે, એટલે કે પાણી આપી, ખાતર આપી અને એ છોડ ફરીથી ઉગે એ માટેનો પ્રયત્ન કરે છે. તો આપણે તેના પ્રશ્નો જોઈ લઈએ. પ્રથમ ચિત્રમાં તમને શું દેખાય છે? તો પ્રથમ ચિત્રની અંદર રાહુલ અને અમિત બંને શું કરે છે? મસ્તી કરે છે. અમિત શું કરે છે? તો અમિત રાહુલને ધક્કો મારે છે. રાહુલે છોડ તૂટ્યા પછી શું કર્યું? તો કે છોડ તૂટ્યા પછી રાહુલ છોડને પાણી આપે છે. કેમ? તો કે ફરીથી એ છોડ ઉગી જાય. ત્યાર પછીનો ક્વેશ્ચન કે ખરેખર રાહુલે શું કરવું જોઈએ? એ છોડને આમ તોડીને ફેંકી દેવો જોઈએ? ના. કેમ? તો કે જો વૃક્ષનું આપણે જતન કરીશું તો વૃક્ષ શું કરશે? પર્યાવરણ સારું બનશે, એના કારણે હવા આપણને શુદ્ધ મળશે, છાંયડો મળશે, ફળ મળશે, તેમાંથી લાકડા મળશે વગેરે વગેરે વસ્તુ આપણને વૃક્ષમાંથી મળે જ છે. હા, તો માટે આપણે વનસ્પતિનો ઉછેર કરવો જોઈએ. માટે અમુક આપણે સૂત્ર પણ બોલીએ છીએ કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો રાહુલને શું કરવું જોઈએ? એ છોડને ફરીથી એ છોડ ઉગી જાય એ માટે એને ખાતર પાણી આપવું જોઈએ અને નિયમિત રીતે એ છોડની સાર સંભાળ લેવી જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તમે બાગ બગીચાની સાર સંભાળ માટે શું કરો છો? આપણે હમણાં ઘરે ઘણા બધા છોડવા ઉગાડ્યા છે તો એ છોડને આપણે શું કરીશું? બગીચાની અંદર રહેલા છોડને શું કરીશું? તો કે નિયમિત છોડને પાણી આપવું જોઈએ, બગીચાની સફાઈ કરવી જોઈએ અને છોડને યોગ્ય જગ્યાએ વાવવું જોઈએ કે જેથી કોઈ તેને નુકસાન પહોંચાડે નહીં. કેમ? એને કોઈ તોડી ના શકે, યા ફિર તો અમુક એક પ્રાણીઓ આવે, ગાય, ભેંસ, બકરી જેવા, એ પ્રાણીઓ એ છોડને ખાઈ ના જાય. માટે આ રીતની વ્યવસ્થા છોડને ઉગાડવા માટે કરવી જોઈએ. સાથે સાથે નિંદામણ એની અંદર જે ઉગે છે, નિંદામણ કોને કહીએ? તો કે આપણે જે ફૂલ છોડ કે આપણે જે કોઈ પાક ઉગાડ્યો છે એની બાજુમાં અનિચ્છનીય, એટલે કે આપણને પસંદ નથી અને પાકને અને જે આપણા છોડવા ઉગાડેલા છે એને નુકસાન પહોંચાડે. કઈ રીતનું નુકસાન? તો કે જમીનમાંથી જે પાણી અને ખનિજ ક્ષાર ખાતર જે આપણે આપણા પાકને કે આપણા છોડને આપવું જોઈએ એ કોણ લઈ જશે? જે નકામું વનસ્પતિ ઉગ્યું છે એ લઈ જશે, કે જેને શું કહેવામાં આવે છે? નિંદામણ. તો એ નિંદામણને સાથે સાથે શું કરવું જોઈએ? દૂર કરવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.